नमस्कार विद्यार्थी मित्रों હું પ્રણાલ વૈષ્ણવ અને અક્ષંતે સ્કૂલના વિડિયોના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ 8 ગુજરાતી વિષયની અંદર આપણે પ્રથમ ચાર છે એ ભણી ગયા પેલો ચિત્ર પાઠ છે બીજો કાવ્ય તો ત્રીજો પાઠ તો પરીક્ષા ચોથો તો ન ઓળખું માય પણ ભણી ગયા હવે પાંચમો સંકલિત છે પ્રવાસ વર્ણન છે એક મુલાકાત અહીં ગુજરાતની જે પાટનગર છે એને વિધાનસભા ગૃહનો પર્યાયાત્મક વર્ણન કરેલું છે તો વધુ સમય ન લેતા આપણે એ વર્ણન ને વાગોળીએ ચાલો તો કે અમારી શાળામાંથી અમારી સ્કૂલમાંથી રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાત જવાનું આયોજન કરવામાં આવ્યું હતું નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યું ચાલો આપણું જે વિધાનસભા ગૃહ છે ક્યાં આવેલું તો કે ગાંધીનગર નિશ્ચિત કરેલા સમયે તો એ સમયે અમે બસની અંદર બેસી ગયા રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી અને શિક્ષક છે એને ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષમાં રાજ્યનું પાટનગર તો અમદાવાદ હતું ઈસવીસન 1960 ની 19 માર્ચ 1960 માં અમદાવાદ પ્રયોગ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય મહાત્મા ગાંધીની યાદની અંદર આખું ગાંધીનગર એક શહેર વસાવવાનો નિર્ણય કર્યો 19 માર્ચ 1960 ના દિવસે એ પછી ગણતરીના વર્ષમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની છે આખા ભારતની અંદર આવી રચના નથી ગાંધીનગરની રચના છે વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે આ નગર કુલ 30 સેક્ટરની અંદર વહેંચેલું છે 30 સેક્ટરની અંદર વહેંચેલું છે વિભાજિત છે સડકો પહોળી અને સ્વચ્છ છે તેમજ કથી જ સુધી એમ મક્કાવાડી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગ છે ગાંધીનગરની અંદર કેટલા રસ્તા છે તો 7 કથી જ સુધી જ્યારે 0 1 2 3 એમ ઉભા કુલ 8 માર્ગો છે આડા આડામાં કોથી જ સુધી અને જે ઉભામાં છે એટલા 0 થી 8 આ માર્ગોને હવે મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે એટલે એ માર્ગ અત્યારે શું કે મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ફૂલો અને વૃક્ષોનું આ નગર છે એટલે ગ્રીન સિટી કહેવાય છે શિક્ષક અમને કહેલું કે આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે અત્યારે નથી પણ પેલા કહેવામાં આવતું હરિયાળું લીલુંછમ નગર પ્રકૃતિની ગોદની અંદર ખીલતું આ નગર શાંત સુંદર અને ભવ્ય ચલો તમને મુલાકાતનો એક પિક્ચર છે દર્શાવ્યું છે વિધાનસભા ગૃહનું દૂર દૂરથી આવેલા વસેલા કર્મચારીઓ નાગરિકો અને વ્યાવસાયિકો આ નગર છે જ્યારે ત્રિવેણી સંગમ રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો પણ ત્રિવેણી સંગમ શું હતું કે ત્રિવેણી સંગમ અમારી બસ ચરોડ પરથી પસાર થઈ રહી હતી ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા તેથી ખૂબ જ રોમાંચિત ચરોડ પરથી પસાર થઈ હતી બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી અમે નીચે ઉતર્યા વાહ કેવું ભવ્ય ભવન પ્રકૃતિ ઉત્સાહભેર ખરેખર ભવ્ય અને રમણીય એમની વાતમાં મેં સુર પુરાવ્યો ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે યાદ રાખજો શું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે અમારા આચાર્ય શ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશે ત્યાં જ મેટલ ડિરેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી અને મેટલ ડિરેક્ટર એટલે કે ડોર બનાવવામાં આવે એની અંદરથી આપણે ચાંદ તમે મોલની અંદર જતા હોય એ મેટલ ડિરેક્ટર દ્વારા શું કરવાનું તો બધાની દ્વારા અમારી તપાસ કરવામાં આવી અને અંદર જવામાં આવ્યું રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો પ્રવેશ અંદર પહોંચતા જ અક્ષય બોલ્યું કે અરે પેલી સીડી તો જુઓ એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ ગઈ અમે સીડી પર ચડવા અધીરા બન્યા એસ્કેલેટરના પહેલે પગથિયા ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા એમ પોલીસ સીડી છે ઇલેક્ટ્રિક સીડી લીપ જેવી તે ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાંથી વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો એટલે કે જે નવેરું હોય છે બાલ્કની આપણે કહીએ છીએ કે બાલ્કનીમાંથી તે ગેલેરીમાંથી વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી અને એ જગ્યા પણ અમારી શું કરવામાં આવી તો કે જરૂરી એવી તપાસ કરવામાં આવી અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે વિધાનસભાને બીજું નામ શું તો કે ધારાસભા પણ કહેવામાં આવે ધારો એટલે કે કાયદો અને સભા તે વિધાનસભા ધારો એટલે કાયદો ભરતી સભા એટલે કે વિધાનસભા વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઉચ્ચ હોય છે એનો જે અધ્યક્ષ છે એની બેઠક ક્યાં હોય છે એટલે કે ઉચ્ચ હોય છે
રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓ બેઠકો નીચેના ભાગમાં હોય છે. રાજ્યસભાના જે બેઠકો હોય, મંત્રીઓ છે એની બેઠક છે નીચેના ભાગમાં હોય છે. એ વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મી એને સંકેતથી શાંત કર્યો. અક્ષય બોલે એ પહેલા એને સુરક્ષાકર્મીએ શું કરી દીધો, શાંત કર્યો. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું. અમે જ્યારે ગયા ત્યારે વિધાનસભાનું શું તો કે સત્ર ચાલતું હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. ગૃહમાં જે કાર્યવાહી થતી હતી અમે સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાત આપ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષ સંબોધીને ધારાસભ્યો પોતાની મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. એટલે કઈ રીતે સમજ કે માનનીય અધ્યક્ષ શ્રી અમારા વિસ્તારની અંદર ગટરની જે પાઇપલાઇન છે એ તૂટી ગઈ છે. ઘણી અરજી કરવા છતાં રાજ્ય સરકાર તરફથી કાંઈ પણ પ્રતિસાદ મળ્યો નથી, જે અમને ખેલદિલ છે. આવી રીતે છે એ પોતાની જે માંગણી છે એ રજૂ કરતા હતા. જે તે વિભાગના માન્ય મંત્રી માન્ય અધ્યક્ષની સંબોધે જવાબ આપતા કરતા કે ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત છીએ. એની બેઠક વ્યવસ્થા એનું સંચાલન જોઈને અમે બધા છે અત્યંત શું થયા કે પ્રભાવિત થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળી અમે બહાર નીકળ્યા. જે વિધાનસભાની કાર્યવાહી હતી એ નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકે વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીના કાર્યાલયથી અમને પરિચિત કર્યા અને આ કાર્યાલય વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. અને આ આપણા રાજ્યની વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રશંસાનો તો કોઈ પાર જ નહીં. શિક્ષક શ્રી અમને અલ્પાહાર માટે એટલે કે નાસ્તા માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડો થયો. ત્યાંથી અમે બસમાં બેસી સુરક્ષાકર્મી ગેલેરી તો કે અહીં નીચેના મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે, તે ઓરડાની ચારે બાજુ બાંધેલી એકાદ માળનો ઊંચું થાંભલા કે મોભા પર ટેકેલી જગ્યા, પ્રેક્ષક ડગ્ગા અથવા હારબંધ ઓરડામાં જવા આવવા માટે મકાનમાં છત સાથે જોડાયેલી ખુલ્લી જગ્યા આપણે જેને બાલકની કહી તે અલ્પા નાસ્તો કેન્ટીન નાસ્તો મળે તે સ્થળ. એટલે સરદાર છે આપણે જોઈ લીધા. ફરીથી એક વાર નિરાતે ઘરે હશો જોજો, રૂઢી પ્રયોગ જોજો. સ્વાધ્યાય થાય તો તૈયારી કરજો સ્વાધ્યાયની પણ. હવે પછીના લેક્ચરની અંદર એક નવા જ પાઠની શરૂઆત કરશે. ત્યાં સુધી સૌ કોઈ જોડાયેલા રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.